જીવામૃત માટે સૌ પ્રથમ 200 લિટરનું ખાલી બેરલ અને કેમિકલ વગરનું એવું ચોખ્ખું બેરલ, એમાં 150 થી 200 લિટર ચોખ્ખું પાણી નાખવાનું. ત્યારબાદ સૌ પ્રથમ ગૌમૂત્ર 10 લિટર અને 10 કિલો ગોબર એવી રીતના મિક્સ કરીને આવી રબડી બનાવી દેવાની. રબડી બની જાય એટલે તે બેરલમાં નાખી દેવાનું, હલાવી નાખવાનું અને ત્યારબાદ બેસન 1 થી 1.5 કિલો જેટલો બેસન લેવાનું, એને પણ વ્યવસ્થિત પાણીમાં રબડી બનાવીને ત્યારબાદ તેમાં 1 થી 1.5 કિલો ગોળ ઉમેરવાનો, એની પણ રબડી બનાવી દેવાની. એ બધું 12થી કમ્પ્લીટ કરીને બેરલની અંદર નાખવાનું હોય છે. ત્યારબાદ 1 કિલો જેટલી શેઠાપાળાની માટી લેવાની, શેઠાપાળાની જ્યાં દવાનો સ્પ્રે જંતુનાશક કે વિડિસાઇડ દવાનો સ્પ્રે ન થયેલો હોય તેવી માટી લેવાની છે. ત્યારબાદ આ બધાને મિશ્રણ કરીને અંદર નખાઈ જાય એટલે લાકડીથી હલાવી લેવાનું. ઘડિયાળની દિશામાં દરરોજ સવાર સાંજ આ રીતના બેરલને હલાવવાનું, સવાર સાંજ દરરોજ હલાવવાનું, ઉપર કપડું ઢાંકી દેવાનું, ઉપરથી વરસાદ ના આવે એના માટે વ્યવસ્થા કરવાની. વરસાદનું પાણી બેરલમાં ન જવું જોઈએ, તડકો બહુ ન લાગવો જોઈએ. એ રીતના સાંયે રાખવાનું, આપણે ઝાડના સાંયે છે, ઉપરથી ઝાડ છે અને ઉપર પતરા ફિટ કરીએ છીએ એટલે તડકો ન લાગે. ત્યારબાદ દરરોજ 2 ટાઈમ હલાવો. બધું મિક્સ થયા પછી આ રીતના ઘડિયાળની કાંટાની દિશામાં 2-2 મિનિટ દરરોજ સવાર સાંજ હલાવવાનું છે. 6 થી 7 દિવસમાં આ કમ્પ્લીટ થઈ જાય છે જીવામૃત. ત્યારબાદ 6 થી 7 દિવસમાં વાપરી શકાય. ટોટલ 11 થી 12 દિવસે કમ્પ્લીટલી સારામાં સારું જીવામૃત હોય છે એમ. 6 થી 7 દિવસે તૈયાર થાય ત્યાર પછી દરરોજ બેક્ટેરિયાની સંખ્યા વધુ ને વધુ ડેવલપ થતી હોય. 10 થી 12 દિવસ, 12 દિવસ પછી દરરોજ ઓછી થતી જાય. ટોટલ 20 દિવસ થાય એટલે જીવામૃત ફેલ. 20 દિવસ બનાવ્યા, ત્યાંથી બનાવવાનું શરૂઆત પ્રોસેસ કરી ત્યાંથી 20 દિવસ થાય ત્યારે જીવામૃત ફેંકી દેવાનું હોય છે, પછી વાપરી શકાતું નથી. નહીં જોતા કીટક અને બેક્ટેરિયા વધી જાય છે જેના કારણે જમીનમાં નાખીએ તો નુકસાન કરે છે. એટલે 20 દિવસ ટોટલ નહીં થવા જોઈએ. બનાવ્યા પછી 6 થી 7 દિવસ પછી ગમે ત્યારે ઉપયોગ કરી શકીએ અને 11મા દિવસે તો બહુ સરસ બની જાય છે, સારામાં સારું, સારી ક્વોલિટી જીવામૃત. ત્યારબાદ 16-17 દિવસ સુધીમાં ઉપયોગ કરી જ નાખવાનો. એટલે દુનિયાનું શ્રેષ્ઠ ખાતર કહી શકાય અને જમીનનું ગણો તો શ્રેષ્ઠ ખાતરનું મેળવણ પણ કહી શકાય એ રીતના છે. પછી બની ગયા બાદ જો સ્પ્રે પંપથી છંટકાવ કરવો હોય તો 1.5 લિટર જેટલું એક પંપમાં, 1 થી 1.5 લિટર સ્પ્રે માટે અને પિયત માટે 1 એકરે 200 લિટર. પછી 200ની જગ્યાએ 2 બેરલ એટલે 400 લિટર પાઈ તોય નુકસાન તો કરતું નથી, જમીનમાં કામ કરે છે. પણ દર 21 દિવસે 1 એકરે 200 લિટર આપવું ફરજિયાત છે પ્રાકૃતિક ખેતી માટે. જય ગાય માતા.